નમસ્કાર, આપણે એકલેઝિયા કાર્ડિયાની પાયાની જાણકારી વિશે, એકલેઝિયાના દર્દીઓને થતી તકલીફો વિશે અને તેના નિદાન માટે જરૂરી તપાસ વિશેની ચર્ચા આપણા પહેલાના વિડીયોમાં કરેલી છે અને આજે આપણે વાત કરવાના છીએ એકલેઝિયા કાર્ડિયાની ટ્રીટમેન્ટના વિકલ્પો વિશે. એકલેઝિયા કાર્ડિયાની સારવારની વાત કરીએ તો સૌથી પ્રથમ તમારે એ જાણવાની જરૂર છે કે અન્નળીના ચેતાકોષો એટલે કે નર્વ સેલ્સ જે ડેમેજ થયા છે તે કોઈ પણ સારવારથી સુધરી શકે નહીં. ઉપલબ્ધ સારવારમાંથી કોઈ પણ સારવાર અન્નળીના સ્નાયુના સંકોચન એટલે કે પેરિસ્ટાલ્સિસને સુધારી શકે નહીં. તમામ સારવાર એલઈએસ વાલ્વના સ્નાયુઓને સુસ્ત કરીને અથવા તો એલઈએસ વાલ્વના સ્નાયુઓને કાપીને એલઈએસ વાલ્વને ખુલ્લો રાખવાનું કામ કરે છે. ત્યાર પછી ખોરાક ગળતી વખતે ખોરાક ગુરુત્વાકર્ષણની મદદથી અન્નળીમાં નીચે આગળની તરફ વધે છે અને એલઈએસ વાલ્વના અવરોધ વગર આરામથી અન્નળીમાંથી જઠરમાં પ્રવેશે છે. સારવાર બે પ્રકારની હોય, સર્જિકલ સારવાર અને નોન સર્જિકલ સારવાર. એકંદરે એકલેઝિયા કાર્ડિયાના દર્દીઓની સમસ્યાને લાંબા સમય માટે સુધારવામાં સર્જિકલ સારવાર ખૂબ વધારે અસરકારક નીવડે છે. એકલેઝિયા કાર્ડિયાની સારવારના નોન સર્જિકલ વિકલ્પો. સારવારના નોન સર્જિકલ વિકલ્પો છે દવાઓ, એન્ડોસ્કોપિક બોટોક્સ ઇન્જેક્શન, એન્ડોસ્કોપિક બલૂન ડાયલેટેશન. દવાઓ અને એન્ડોસ્કોપિક બોટોક્સ ઇન્જેક્શન અસરકારક વિકલ્પો નથી, તેથી મોટાભાગના દર્દીઓને તેની સલાહ નથી આપવામાં આવતી અને આપણે પણ અહીંયા તેના વિશે વિસ્તારથી ચર્ચા નહીં કરી. તેથી હકીકતમાં નોન સર્જિકલ વિકલ્પોમાં અસરકારક વિકલ્પ તરીકે આપણી પાસે ફક્ત એન્ડોસ્કોપિક બલૂન ડાયલેટેશનનો વિકલ્પ જ અવેલેબલ છે. એન્ડોસ્કોપિક બલૂન ડાયલેટેશન આ એક એન્ડોસ્કોપિક પ્રક્રિયા છે જેમાં એન્ડોસ્કોપની મદદથી બલૂનને અન્નળીમાં નીચે ઉતારવામાં આવે છે અને એલઈએસ વાલ્વના સ્તર પર એને ફૂલાવવામાં આવે છે. બલૂનના ફૂલવાથી એલઈએસ વાલ્વના સ્નાયુઓ ખેંચાઈને ફાટીને તૂટે છે અને એલઈએસ વાલ્વને ખુલ્લો રાખે છે. એલઈએસ વાલ્વના સ્નાયુઓને તોડવાની આ પ્રક્રિયા ક્રૂડ અને ઇનએક્યુરેટ એટલે કે અચોક્કસ હોવાને કારણે આના પરિણામ સર્જિકલ વિકલ્પો જેટલા ઉત્તમ નથી હોતા. જે દર્દીઓમાં વાલ ખુલ્લો ને ખુલ્લો નથી રહેતો તેમને આ પ્રક્રિયા વારંવાર દોહરાવવાની જરૂર પડે છે. આવું આશરે એક તૃતીયાંશ દર્દીઓમાં થવાની શક્યતાઓ રહે છે. બલૂન ડાયલેટેશન વખતે જો અન્નળીનો અંદરનું લેયર જેને મ્યુકોઝા કહેવાય છે તેમાં ડેમેજ થાય એટલે કે કાણું પડે અથવા તો ફાટે તો પેટમાં અને છાતીમાં ઇન્ફેક્શન ફેલાવવાનું જોખમ રહે છે. આવું થવા પર ક્યારેક ઇમરજન્સી ઓપરેશન કરવાની પણ જરૂર પડી શકે છે. આ કોમ્પ્લિકેશન થવાની શક્યતા 2-4% દર્દીઓમાં રહે છે. એન્ડોસ્કોપિક બલૂન ડાયલેટેશનમાં એસિડ રિફ્લક્સને રોકવા માટેનું કોઈ પ્રાવધાન ન હોવાને કારણે એન્ડોસ્કોપિક બલૂન ડાયલેટેશન પછી દર્દીઓને એસિડ રિફ્લક્સ થવાની શક્યતાઓ ખૂબ વધારે હોય છે. એકલેઝિયા કાર્ડિયાની સારવારના સર્જિકલ વિકલ્પો. સર્જરી લાંબા ગાળાના ઉત્તમ અને શ્રેષ્ઠ પરિણામ આપતી ખૂબ અસરકારક સારવાર છે. સર્જરીમાં કેમેરાની દ્રષ્ટિ હેઠળ એલઈએસ વાલ્વના સ્નાયુઓને ઝીણવટથી, ચોકસાઈથી અને શિસ્તબદ્ધ રીતે કાપવામાં આવે છે. સર્જિકલ વિકલ્પોમાં બે વિકલ્પ છે, એન્ડોસ્કોપિક સર્જરી અને લેપ્રોસ્કોપિક સર્જરી. આવો આપણે બંને વિશે વિસ્તારથી ચર્ચા કરીએ. લેપ્રોસ્કોપિક સર્જરી જેને લેપ્રોસ્કોપિક હેલર્સ કાર્ડિયોમાયોટોમી વિથ ડોર ઓર ટુપે ફંડોપ્લાઇકેશન પણ કહેવામાં આવે છે. લેપ્રોસ્કોપિક સર્જરી એકલેઝિયા કાર્ડિયાની ગોલ્ડ સ્ટાન્ડર્ડ સારવાર છે. લેપ્રોસ્કોપિક સર્જરીમાં દર્દીના પેટ પર નાના નાના કાપા મૂકવામાં આવે છે અને તેમાંથી લેપ્રોસ્કોપ એટલે કે કેમેરા અને અન્ય સાધનો પેટમાં અંદર નાખવામાં આવે છે અને તેમની મદદથી જ ઓપરેશન પૂરું કરવામાં આવે છે. સર્જન કેમેરાની દ્રષ્ટિ હેઠળ એલઈએસ વાલ્વના સ્નાયુઓને સચોટ રીતે કાપીને વાલ્વને ખુલ્લો કરે છે જેનાથી
ખોરાક અન્નડીમાંથી જઠરમાં આસાનીથી પ્રવેશી શકે. એલિયસ વાલના સ્નાયુઓને કાપવાનું કામ કેમેરાની દ્રષ્ટિ હેઠળ થવાને કારણે તે ખૂબ ચોકસાઈપૂર્વક અને શિસ્તબદ્ધ તરીકે થઈ શકે છે. જો એલિયસ વાલના સ્નાયુઓને કાપતી વખતે અન્નડીના અંદરના લેયર એટલે કે મ્યુકોઝામાં કોઈ કાણું પડે તો તેને ત્યારે જ ટાંકાથી બંધ કરીને રિપેર કરવામાં આવે છે અને તેનાથી ઓપરેશનના ફાઇનલ આઉટકમ એટલે કે અંતિમ પરિણામમાં કોઈ બદલાવ નથી થતો. ઓપરેશન દરમિયાન જ એન્ડોસ્કોપી પણ કરવામાં આવે છે, જે વાલના પૂરી રીતે ખુલી ગયાની અને અંદરના લેયર મ્યુકોઝામાં કોઈ કાણું ન પડવાની પુષ્ટિ કરે છે. એક વખત વાલ પૂરી રીતે ખુલી જાય પછી સર્જન જઠરના ઉપરના ભાગને વાળીને હાયટસ સાથે અને એલિયસ વાલના સ્નાયુઓના કપાયેલા છેડા સાથે ટાંકાથી જોડી દે છે. આ પ્રક્રિયાને ડોર ફંડોબ્રાઇકેશન કહેવાય છે. આ પ્રક્રિયા ખોરાક અને એસિડને જઠરમાંથી અન્નડીમાં ઉપર જતા રોકવા માટે કરવામાં આવે છે. જો આ પ્રક્રિયા ન કરવામાં આવે તો ઓપરેશન પછી દર્દીને એસિડ રિફ્લક્સ થવાની સંભાવનાઓ ખૂબ વધી જાય છે. લેપ્રોસ્કોપિક સર્જરીના પરિણામ. સામાન્ય રીતે તે જ દિવસે દર્દીને પહેલા પ્રવાહી અને પછી નરમ આહાર શરૂ કરવામાં આવે છે. ઓપરેશનના અમુક કલાકમાં જ દર્દી પથારીમાંથી નીકળીને હલનચલન કરી શકે છે અને ઓપરેશનના બીજા દિવસે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ એટલે કે રજા આપવામાં આવે છે. જો ઓપરેશન દરમિયાન મ્યુકોઝામાં કોઈ કાણું પડ્યું હોય કે જેને ટાંકાથી રિપેર કરવાની જરૂર થઈ હોય તો દર્દીને ડિસ્ચાર્જમાં એક કે બે દિવસનો વિલંબ થઈ શકે છે. આશરે એકાદ અઠવાડિયામાં દર્દી સંપૂર્ણ નોર્મલ આહાર શરૂ કરી શકે છે, પણ તમારે હંમેશા માટે એક ચોક્કસ ધ્યાન રાખવાની જરૂર છે કે ખોરાક યોગ્ય રીતે ચાવી ચાવીને ધીરેથી અને બેઠેલી અવસ્થામાં જ લેવો. લેપ્રોસ્કોપિક સર્જરી લાંબા ગાળાના ઉત્તમ પરિણામ આપે છે. આશરે 70-90% દર્દીઓને તેમની તકલીફોમાં લાંબા ગાળા માટે ખૂબ મોટી રાહત મળે છે. લેપ્રોસ્કોપિક ઓપરેશનના પરિણામ મેનોમેટ્રીમાં જાણવા મળતા એપિલેઝિયાના ટાઈપ પર અને બેરિયમ સ્ટડીમાં જાણવા મળતા અન્નડી પહોળા થવાના પ્રમાણ પર નિર્ભર રહે છે. જે દર્દીઓ તેમની તકલીફો વિશે ખૂબ સજાગ હોય છે અને અન્નડી ખૂબ પહોળી થઈ જાય તેની પહેલા જ સર્જિકલ સારવાર કરાવે છે, તે દર્દીઓમાં લેપ્રોસ્કોપિક સર્જરીના પરિણામ વધુ સારા હોય છે. લેપ્રોસ્કોપિક સર્જરીમાં ફંડોપ્લાયકેશન પણ કરતા હોવાના કારણે ઓપરેશન પછી એસિડ રિફ્લક્સ થવાની શક્યતાઓ ખૂબ ઓછી હોય છે. એન્ડોસ્કોપિક સર્જરી, જેને પર ઓરલ એન્ડોસ્કોપિક માયોટોમી એટલે કે પોયમ પણ કહેવાય છે. આ પ્રક્રિયામાં એન્ડોસ્કોપ અને અન્ય ઉપકરણ મોઢા અને ગળાથી અન્નડીમાં ઉતારવામાં આવે છે અને તેમની મદદથી ઓપરેશન કરવામાં આવે છે. સર્જન એન્ડોસ્કોપના કેમેરાની દ્રષ્ટિ હેઠળ અન્નડીના અંદરના લેયર મ્યુકોઝામાં એક કટ એટલે કે ચીરો મૂકે છે. ત્યારબાદ અન્નડીના નીચેના ભાગના સ્નાયુઓ અને એલિયસ વાલના સ્નાયુઓને કેમેરાની દ્રષ્ટિ હેઠળ ચોકસાઈપૂર્વક કાપવામાં આવે છે. અંતમાં મ્યુકોઝામાં મૂકેલા ચીરાને એન્ડોસ્કોપિક ક્લિપની મદદથી બંધ કરવામાં આવે છે. પોયમ ઓપરેશન પછી લેપ્રોસ્કોપિક ઓપરેશનની જેમ જ દર્દીની સમસ્યામાં સુધારો થાય છે અને ટૂંકા ગાળાના ખૂબ સારા પરિણામ જોવા મળે છે. પણ આપણે એક વસ્તુ સમજવાની છે કે આ પ્રક્રિયા પ્રમાણમાં નવી હોવાને કારણે તેના લાંબા ગાળાના પરિણામ કેવા હશે તે આપણે હજુ જોવાના છે. એન્ડોસ્કોપિક ઓપરેશનનો મુખ્ય ગેરફાયદો એ છે કે તેમાં એન્ટી રિફ્લક્સ પ્રક્રિયા એટલે કે ફંડોપ્લાયકેશન કરવામાં નથી આવતું. તેથી જ 40-60% દર્દીઓમાં એન્ડોસ્કોપિક ઓપરેશન પછી એસિડ રિફ્લક્સની સમસ્યા થવાની શક્યતાઓ રહે છે. એન્ડોસ્કોપિક ઓપરેશન પછી જે દર્દીઓને એસિડ રિફ્લક્સની સમસ્યા થાય તેમને લાંબા ગાળા માટે એન્ટાસિડ દવાઓ લેવાની જરૂર પડી શકે છે. એકેલેઝિયા કાર્ડિયાની સારવાર પછીનું ફોલોઅપ. આપણે જાણીએ છીએ કે એકેલેઝિયાની દરેક સારવારમાં અન્નડીના ચેતાકોષ અને અન્નડીના સ્નાયુઓનું સંકોચન એટલે કે પેરિસ્ટાલ્સિસમાં કોઈ સુધાર નથી થતો.
અને એકિલેઝિયા કાર્ડિયાના દર્દીઓને અન્નળીના કેન્સર થવાની સંભાવના એક નોર્મલ સામાન્ય માણસ કરતાં વધુ હોય છે. તેથી જ સારવાર પછી પણ નિયમિત ફોલોઅપ ખૂબ જરૂરી છે. ફોલોઅપનો મુખ્ય ધ્યેય એકિલેઝિયાના ફરી દેખાતા લક્ષણો અને ગર્ડને સમય પર નિદાન કરી તેની સારવાર કરવાનું રહે છે. હું આશા રાખું છું કે આ વિડીયોની માહિતીના માધ્યમથી તમને એકિલેઝિયા કાર્ડિયાની સારવારના વિકલ્પો વિશે સમજવામાં મદદરૂપ થઈ હશે અને તમારી સારવારના નિર્ણય લેવામાં પણ તમને મદદરૂપ થશે.